પવિત્ર નગરી પાલિતાણાના નોંઘણવદર ગામે માથાભારે તત્વો દ્વારા ગરીબ પરિવારના મકાન પાડી દેતા ગરીબ પરિવાર મકાન વિહોણો થયો હતો. પવિત્ર ભૂમિ પાલિતાણા તાલુકાના નોંઘણવદર ગામે ભૂમિ માફિયા અને જમીનો પચાવી પાડનારા લેફાગુ તત્વોથી ગ્રામજનો પરેશાન થયા છે. નોંઘણવદર ગામે રહેતા એક ગરીબ શ્યામજીભાઈ ગોહિલ પરિવારના મકાન ગામના માથાભારે ભૂમિ માફિયા લોકો દ્વારા પાડી દેવામાં આવ્યા. નોંઘણવદર ગામે રહેતા શ્યામજીભાઈ જેઓ ગરીબ પરિવારના હોય જેથી આ ભૂમિ માફિયાઓ દ્વારા તેમના મકાન પાડી કબજો કરી લેવામાં આવ્યો. ગરીબ પરિવાર દ્વારા પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશને જાણ કરતા પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. પરિવારના મકાન પાડી દેતા પરિવારને હિજરત કરવાની ફરજ સતાવી રહી છે. અમારું મકાન પાડી દીધા, અમને કોઈ ધ્યાન દેતું નથી, અમારે ક્યાં રહેવું, અમારે હસ્યા વિના રાતે મારવા આવે, દિવસમાં મારવા આવે, અને અમે રહેવી ક્યાં? આ દાદા તે દુના એ આવ્યો તું છે અને આવ્યા તે દુના અમને હેરાન કરે છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. પાલિતાણા તાલુકામાં આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે. શું આ માથાભારે લોકો પોલીસથી ડરતા નથી? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ગરીબ પરિવારને ન્યાય મળે એવું ગ્રામજનો તંત્ર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે અને આવા ભૂમિ માફિયાઓને પોલીસ પકડી કાયદેસરની કાર્યવાહી કરે એવું આ ભોગ બનનાર પરિવાર ઈચ્છી રહ્યા છે. નોંધનોદર પાલિતાણા તાલુકાનું, હું ગરીબ છું અને બીમાર છું. ગઈકાલે રવિવાર આજે સવારે 11:30 એક વાગ્યાના અરસામાં આ ભૂમિ માફિયાઓ આવી મારા કાયદેસર પ્લોટ હોય મારા મૃતકના છોકરાને નામે, જેને આજ સુધી તાલુકા વિકાસ અધિકારીનો હુકમ હોવા છતાં અમે મારું બાંધર બાંધકામ તોડી પાડેલું છે. આ ભૂમિ માફિયા અને બીજા અન્ય આ લેભાગુ માણસોએ આવી અને જીસીબી લાવી ગેરકાયદેસર રીતે અંદાજે આશરે 15 જેટલા શખ્સો છે અને ધમકાઈને મકાન પાડી દીધેલું છે. આ જમીન પોતાને હડપ કરી દેવા માટે પોલીસને જાણ કરી છે. આપણે પોલીસને જાણ કરવા ગયેલા તો પ્રથમ પહેલાં મેં પાલિતાણા રૂરલમાં જાણ કરી, છતાં કોઈ જવાબ ન આવ્યો. ત્યારબાદ મેં ભાવનગર કંટ્રોલમાં જાણ કરી તો પણ જવાબ ન આવ્યો. ફરીથી મેં પાલિતાણા રૂરલ પોલીસમાં જાણ કરી તો પણ જવાબ ન આવ્યો. પછી ચોથી વાર ભાવનગર કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, કંટ્રોલ રૂમવાળાએ પાલિતાણા રૂરલ પોલીસને જાણ કરી. પોલીસ સ્ટેશનને જાણ કરતાં એ લોકો આ બધું કામકાજ પાડી દીધા પછી આવેલા અને અમે ફરિયાદ લખવાનું કહેલું, પણ તો અમે ત્યાં લઈ જઈ ગયા અને તેણે કીધેલું કે અહીંયા આવો પાલિતાણા ત્યાં લઈ જઈને કે પછી એમને કીધું બેહી રહી ગયા. બાદમાં એણે કીધું કે મારે તલાટી મંત્રી તેમ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની રેકોર્ડ પર ખરાઈ કરી અને પછી જ ફરિયાદ લઈશું. પછી તો હવે સાહેબ અમારે શું કરવું, મકાન પાડી ગયા અમે, ત્યારે મકાન વિહોણા થઈ ગયા, અમે ગરીબ માણસો છીએ, તો આ લોકોનો ડર અમારે અને અત્યાચાર કેટલો સહન કરવો, અમારે આ ગામથી અમારે હિજરત કરવાની ફરજ પડશે એવું અમને લાગે છે.